નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી, લાલ કિતાબ વાસ્તુ એક્સપર્ટ. મિત્રો, આપની જે સિરીઝ ચાલે છે વાર્ષિક રાશિફળ, તેમાં આપણે વિક્રમ સંવત 2077માં આજે આપણે જોઈએ મકર રાશિ. મકર રાશિનું ભવિષ્ય આ વર્ષમાં કેવું છે અને શું મળવા જઈ રહ્યું છે, શું ગુમાવવાનું છે, કઈ કઈ બાબતોની કાળજી રાખવાની અને કયા ઉપાય કરવાના છે. મિત્રો, આ વર્ષમાં આપણી પર શનિ મહારાજની સાડા સાતીનો બીજો પાયો ચાલે છે, તો આ વર્ષમાં મારી એક સલાહ રહેશે કે કોઈ જગ્યાએથી ઉછીના પાછીના પૈસા ન લેતા, બહુ મોટી બેંક લોન નહીં લેતા, નહીં તો ભરી નહીં શકશો, બરાબર, તો એની પર ધ્યાન આપજો. તમારી આવી કોઈ સાહસવૃત્તિ, ખોટું કાર્ય જલ્દબાજીમાં કરવાનું, એ સાહસવૃત્તિ તમારી તમને ક્યાંક ધોકો આપી શકે છે. વેપારમાં ખૂબ સખત પરિશ્રમ કરવો પડે, શનિ શ્રમનો ગ્રહ છે, બરાબર. તો બીજી સાડા સાતીની જે બીજો પાયો ચાલે છે એમાં તમારે મહેનત ખૂબ કરવી પડશે, ત્યારે જઈને તમને એમાં કંઈક મળશે. જે લોકોના જન્મના ગ્રહ મજબૂત છે તેવી વ્યક્તિઓને આ પનોતીના મધ્યભાગમાં પિતા મજબૂત હશે તો એક ઓક્સિજન મળી જશે અને ટકી જશે, પણ બાકીનાએ ઘણા બધાએ ઘણું બધું સંભાળવું પડશે. જનરલી મારી એક સલાહ છે મકર રાશિવાળા માટે કે આ વર્ષમાં શેર સટ્ટાથી દૂર રહેજો, ખોટા ધંધાથી દૂર રહેજો, નહીં તો તમને ઘણી બધી તકલીફો પડશે. કોઈ મોટી લાલચમાં આવીને ઘરનો દસ્તાવેજ કે ફેક્ટરીનો દસ્તાવેજ ક્યાંય પણ ગીરવે નહીં મૂકતા, નહીં તો છોડાવી નહીં શકશો, બેંક લઈ જશે આ તમારી પ્રોપર્ટી, બરાબર. તો એની પર પૂરતું ધ્યાન આપજો. આ વર્ષમાં લોન લેવાની નથી એવું એક વાક્ય તમારા મગજ પર લખી દો. શનિ મહારાજ આ વર્ષમાં સારું શું ને ખરાબ શું એનું ચોક્કસ ભાન તમને કરાવી દેવાના છે, તો આની પર પૂરતું ધ્યાન આપજો. જે લોકો કમિશન દલાલીનો ધંધો કરે છે, જે લોકો આપના સરકારી રાશનની સાથે જોડાયેલા છે, બરાબર, એ લોકોને માટે આ એક સમય સારો રહેશે. એમાં શનિ મહારાજ ઘણી બધી મદદ કરવાના છે તમને. જે લોકો ડૉક્ટરી લાઇનમાં છે, જે લોકો ધાર્મિક લાઇનમાં જોડાઈ રહેલા છે, એ લોકો માટે આ સમય એક કસોટી રૂપ સાબિત થશે અને એની પર તમારે બહુ જ ધ્યાન આપવું પડશે. આ વર્ષની શરૂઆતમાં તમારી તમામ મુશ્કેલીમાં તમારી પત્ની તમારો સાથ આપે તો એ તમારા માટે એક પ્લસ પોઈન્ટ કહેવાશે અને એના સાથ સકાથી તમે ટકી જશો. જે લોકો રાજકીય, સામાજિક અને ધાર્મિક આ સંસ્થાઓમાં જોડાયેલા છે, તે લોકોની લોકચાહનામાં વધારો થશે, લોકો તમારી સાથે જોડાશે અને તમને ચાહશે. ચાહશે મતલબ કે ભાઈ તમને એક માન સન્માન મળશે અને તમને આગળ જવામાં લોકોનો સાથ સહકાર ઘણો બધો રહેશે. આ સમયમાં જો તમે સત્યની સાથે રહેશો તો તમે ઘણા આગળ જઈ શકશો. તો ખોટા કામથી દૂર રહેવું. વર્ષના મધ્યભાગથી અંત ભાગ સુધીમાં ગુરુ મહારાજ તમને એક મોટી ઘાટમાંથી ઉગારી લેશે, બરાબર. આ વર્ષમાં યાદશક્તિ પર થોડો પ્રહાર થશે, યાદશક્તિ થોડી નબળી થાય એવું બતાવે છે. કોઈ જગ્યા પર તમારા કામો અટકેલા છે, દસ્તાવેજ અટકેલા છે, તો ગુરુ મહારાજની કૃપાથી આ વસ્તુ સામેથી આવીને તમારું પૂર્ણ થઈ શકશે. આ વર્ષમાં તમારે થોડું મગજ કસવું પડશે, તો રાતની ઊંઘ થોડી ખરાબ થઈ શકે, પણ આરામથી ધીમેથી સમજી વિચારીને નિર્ણય લેશો તો આ બધામાંથી તમે પાર ઉતરશો. જૂનથી સપ્ટેમ્બર સુધી શક્ય હોય તો ડ્રાઈવર સાથે ગાડી ચલાવજો, જાતે ડ્રાઇવિંગ નહીં કરતા. જે લોકોનું કોઈ કામ વિલંબમાં પડ્યું છે, લાંબા સમયથી કોર્ટ કેસ ચાલે છે, તો એમાં એ લોકોને ફાયદો થશે. આ વર્ષમાં આર્થિક બાબત કેવી રહેશે એની પર જો ધ્યાન આપીએ તો આ વર્ષમાં તમારે તમારી ફિક્સ ડિપોઝિટ, LIC, PF જેવા રોકાણોમાંથી પૈસા ઉપાડવા પડે અને કોઈ મોટી લોન કે પ્રોપર્ટી આપણે લેવી પડે, વેચવી પડે, બરાબર, અને બહારથી લીધેલા પૈસા તાત્કાલિક ચૂકવવા પડે એવા સંજોગો બને. આ વર્ષમાં થોડીક આર્થિક સંકળામણ રહેશે, બરાબર, ધંધા માટેનો આપનો ઉત્સાહ વધતો જાય છે અને આ ઉત્સાહ રાખશો તો જ તમે તમારી આર્થિક સ્થિતિ સુધારી શકશો. પોલીસ, મિલિટરી અથવા તો કોઈ સરકારી એવા સંસ્થાનોમાં જે માણસો નોકરી કરે છે એ લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થતી જશે. ડિસેમ્બરથી એપ્રિલ સુધીનો સમય આ બાબતે સારો, સરકાર તરફથી સારા નિર્ણય તમારી તરફેણમાં લેવાય અને તમને ફાયદો થાય. કન્સ્ટ્રક્શન, બિલ્ડિંગ મટીરિયલ કે ખનીજના વ્યવસાયમાં જોડાયેલા માણસો આ વર્ષમાં જો કોઈ ખોટું કામ કરે, ખોટા કાગળિયા બનાવીને કંઈક લાભ મેળવવાની કોશિશ કરશો તો તમને આર્થિક નુકસાની મોટા પ્રમાણમાં થશે અને એ તમારે ભોગવવી પડશે. મિત્રો, હવે જોઈએ કે આપનું પારિવારિક જીવન
આ વર્ષમાં કેવું રહેશે, આ વર્ષમાં પારિવારિક જીવનમાં કોઈક સારો પ્રસંગ આવે જેમાં કોઈક ધાર્મિક પ્રસંગ હોય, જેના વિવાહ નથી ત્યાં તેના વિવાહ થઈ જાય, જેના લગ્ન નથી ત્યાં તેના લગ્ન થઈ જાય, અને સંતાન નથી અને સંતાન મળે, તો પરિવારમાં એક ખુશીનો માહોલ આવે એવો એક પ્રસંગ તમારા જીવનમાં આ વર્ષમાં બનવાનો છે. પરિવારમાં જે પ્રસંગ આવે તેમાં તમારી કામગીરી, તમારો જે એમાં સહકાર હશે એ જોઈને તમારું માન કુટુંબમાં બહુ સારું વધે અને એમાં તમને એક સારી નામના મળે, જેનાથી તમારું કુટુંબનું જે એક બોન્ડિંગ જેને કહેવાય, જેની પકડ કહેવાય, એવી પકડ તમારી કુટુંબ પર વધતી જશે. ફેબ્રુઆરીથી જૂન સુધીમાં પતિ પત્નીના સંબંધો ખૂબ સારા કરી શકશો અને એ જે સંબંધો અત્યાર સુધી કંઈ નબળા હતા તે સુધારી શકશો અને જે સારા હતા તેને વધારે મજબૂત તમે કરી શકશો. જે લોકો પ્રેમમાં છે તે લોકોનો પ્રેમ વિવાહ શક્ય છે. પરિવારમાં જો કોઈ કોર્ટ કેસ ચાલતો હશે તો તેના સમાધાન રૂપે આપણે એક સારો નિર્ણય લઈ શકશું અને આ કેસો આપણે બંધ કરાવી શકશું. આ વર્ષમાં તમારે એક બીજી એક કાળજી રાખવાની છે, બહુ ફ્રી માઇન્ડ નથી થઈ જવાનું, વધારે પડતા ફ્રી માઇન્ડ અને તમારા કુટુંબના અથવા બહારના માણસો સાથેના વ્યવહાર તમારા કેરેક્ટર પર આંગળી ઉઠાવે એવા સંજોગો લાવે તો બહુ ફ્રી માઇન્ડ ના થઈને નહીં, અમુક મર્યાદામાં રહીને સંબંધો રાખજો અને એની અમન્યા જાળવજો. આ વર્ષમાં તમારે જતું કરવાની ભાવનાથી રહેવાનું છે અને એમાં તમને સારી એવી લોકપ્રિયતા આ વર્ષમાં મળશે. હવે જોઈએ સંતાન. સંતાન આ વર્ષમાં આપણને શું આપવા જઈ રહ્યું છે તો કે આ વર્ષમાં આપણી જે સંતાનોની ઈચ્છા પૂરી કરવાની તે તમામ ઈચ્છાઓ તમે આ વર્ષમાં સંતાનોની પૂરી કરી શકશો. સંતાનોને પણ વડીલો સાથે સાથ સહકારથી રહેવાનો એક સરસ સમય મળશે અને તે લોકો રહેશે, એ લોકોને વડીલોના આશીર્વાદ અને એ લોકો તરફથી કંઈક એવી બક્ષિસ મળે જે તમને જિંદગીભર કામ લાગે. 12મું ધોરણ જે લોકો પાસ કરીને નીકળવાના એ લોકો મનગમતી કોલેજમાં તમે તમારા સંતાનોને એડમિશન અપાવી શકશો અને એના માટેની જે કંઈ બી પ્રક્રિયા છે તે સહેલી થઈ જશે. જે લોકોને દીકરી છે એની સગાઈ થાય, એના લગ્ન થાય અને દીકરીના વિયોગમાં થોડો સમય રહેવું પણ પડશે. આ સમયમાં તમારું પોતાનું જીવન જે રોલ મોડલ છે એનાથી સંતાન કંઈક પ્રેરણા લેશે અને આગળ વધશે. આ સમયમાં જે લોકોએ બાળક દત્તક લેવું છે એવા વ્યક્તિ માટે માર્ચથી જૂન સુધીનો સમય ખૂબ સરળ અને બહુ જ ફાઇન છે. તો આ સમયમાં તમે જો કોઈ બાળક દત્તક લેવા ઈચ્છતા હોય તો આ સમયમાં લેજો, તમને સારું બાળક મળશે, સંસ્કારી બાળક નીકળશે. બરાબર. હવે જોઈએ કે ભાઈ આ વર્ષમાં આપણું આરોગ્ય કેવું રહેશે. તો મિત્રો, આરોગ્યમાં ખાસ તમને મેં કીધું એમ ગુસ્સા પર કંટ્રોલ રાખવાનો છે. ગુસ્સો તમારું આરોગ્ય બગાડી શકે છે. જે લોકોને હાઈ બીપી છે તે લોકોને વધારે પડતી તકલીફ થઈ શકે છે. શરીરમાં, આંખમાં, પગમાં, હાથમાં એવા ખેંચાણનો અનુભવ થાય, શરીરની નસો ખેંચાય અને એનાથી કળતર થાય એવો અનુભવ આ વર્ષમાં થશે. બરાબર. સૂર્યની આરાધના કરજો. શરીરે સૂર્ય છે તો સૂર્યની આરાધનાથી તમને એમાં ફાયદો મળશે. જે લોકોને વાયુને લગતો રોગ છે તે લોકોને આ સમય સાચવવા જેવો છે. વાયુથી પિત્ત વધે અને ચક્કર આવે, જેને વર્ટિગો કહીએ છીએ આપણે, તેવા રોગો જેને છે તે લોકોને આ સમયમાં સાચવીને રહેવું જોઈએ. વધારે પડતો કાર્યબોજ તમારા માટે તકલીફ લઈને આવે તો કાર્યબોજ થોડો હળવો રાખજો અને એમાં આગળ વધજો. હવે જોઈએ કે આપણે નોકરી ધંધાની બાબતમાં આ વર્ષ કેવું રહેશે. જે લોકો ડૉક્ટર છે, ટ્રાન્સપોર્ટેશનનો ધંધો કરે છે, ખેતી કરે છે, પેટ્રોલિયમ પદાર્થની સાથે જોડાયેલા છે, તો આવા વ્યક્તિઓએ આ વર્ષમાં પાછું વળીને જોવાનું નથી. ખૂબ સારો ફાયદો, ખૂબ સારો ધંધો અને ખૂબ સારી કમાણી મળશે. જે લોકો બેન્કિંગ ક્ષેત્રમાં છે, ફાઇનાન્સમાં છે, કોઈને લોન અપાવે છે, લોન લે છે, તો આવા વ્યક્તિઓને માટે આ વર્ષમાં થોડી તકલીફો છે, જેમાં કંઈક ને કંઈક નાની મોટી ઇન્કવાયરી આવશે અને એનો તમારે જવાબ આપવો પડશે અને ચોક્કસ જવાબ આપવો પડશે. એના પેપર્સ તમારે ક્લિયર કરવા પડશે, નથી તો લાવીને એને જમા કરાવવા પડશે. જે લોકો રમતગમતના ક્ષેત્રમાં, ધાર્મિક ક્ષેત્રમાં, વકીલાત, જજ, રાજકીય ક્ષેત્રમાં જોડાયેલા છે એ લોકો માટે આ સમય ઘણો સારો. તમારે આગળ ખૂબ મોટી નામના મળવાની છે અને લોકો સાથેનો સંપર્ક ખૂબ જ સારો થવાનો છે તમારો. જે લોકો સરકારી નોકરીમાં છે એ લોકો માટે કાર્યબોજ વધશે, તો એની પર તમારે ધ્યાન આપવાનું છે. બરાબર.
જે લોકો ખૂબ ઈમાનદાર છે, પ્રમાણિક છે, એ લોકોને આ વર્ષમાં ઘણી બધી તકલીફ આવશે, પણ આપણે ઈમાનદારી કે વફાદારી છોડવાની નથી. બરાબર, આપણે રહીશું. તકલીફ થોડી હોય છે, પણ પરિણામ આપણે જે પાછળ મળવાનું એ બહુ સરસ મળે છે. જે લોકો પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરે છે એ લોકોએ ઉપલા અધિકારીઓનું થોડું ઘણું માન રાખવું અને એ લોકોને સંભાળીને રાખવા. બરાબર, તો આ બાબતે આપણે થોડું ધ્યાન રાખશું અને આગળ ચાલશું. તો મિત્રો, હવે જોઈએ કે આ વર્ષમાં સ્ત્રીઓ માટે શું મળવા જઈ રહ્યું છે. વિવાહ યોગ્ય સ્ત્રી માટે આ વર્ષ ઉત્તમ, ઘણું સારું પાત્ર મળે, વિવાહ પણ થઈ જાય અને એક સારું ઘર તમને મળી જાય. પ્રેમ લગ્ન કરવા ઈચ્છો છો તો પ્રેમ લગ્નમાં સફળતા મળશે, મનગમતું પ્રાપ્ત થાય અને સંતાનની ઈચ્છા ધરાવનારી સ્ત્રીઓને આ વર્ષમાં સંતાન પણ મળે એવું પણ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. જે સ્ત્રીઓનો સ્વભાવ ચીડિયો છે, નાની નાની બાબતમાં કચકચ કરે છે, એવી સ્ત્રીઓએ આ વર્ષમાં ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. અને જે આળસુ છે, જે સ્ત્રીઓ કામચોર છે, કામથી ભાગે છે, તેવી સ્ત્રીઓ માટે માર્ચ, એપ્રિલ ને મે આ 3 મહિના બહુ ખરાબ જશે. ઘણું બધું સહન કરવાનું આવશે અને જે તમે જે તમારી જે આદતો છે એને સુધારો તો આ સમય પણ તમારા માટે સારો જશે. જે સ્ત્રીઓને વધારે પડતા પુરુષ મિત્રો છે, એકાદ પ્રેમ હોય તો વાંધો નહીં, પણ ઘણા બધા પુરુષો સાથે જો તમે પ્રેમ કરતા હો તો આ વર્ષમાં બદનામી સિવાય બીજું કંઈ જ તમને મળવાનું નથી, તો એની પર ધ્યાન રાખજો. આ વર્ષમાં ઘરે આવનારા મહેમાનોની આગતા સ્વાગતા કરવાની છે અને જે સ્ત્રીઓ નોકરી કરે છે એ લોકોએ પોતાના ઘરને બચાવવું, ઘરમાં ટાઈમ આપવો, ઘરના કામમાં ધ્યાન આપવો, પતિ પર સંતાનો પર ધ્યાન આપજો, નહીં તો ઘર બચવું મુશ્કેલ છે આ વર્ષમાં. એનું કારણ છે કે જો તમે ટાઈમ નહીં આપો તો તમારા પતિના મગજમાં શંકાનો કીડો સળવડે અને એનાથી તમને ઘણા બધા નુકસાન થઈ શકે, તો આ બાબતે પૂરતું ધ્યાન આપજો. મિત્રો, હવે જોઈએ કે ભાઈ આ વર્ષમાં મકર રાશિવાળાને યાત્રા પ્રવાસથી શું ફળ મળે. આ વર્ષમાં આપણે નાના નાના, એકથી વધારે નાના મોટા પ્રવાસો થઈ શકે છે. બરાબર, જેના જન્મના ગ્રહોમાં કેતુ સારો છે, 9મા ભાવમાં કેતુ છે, 9મા ભાવમાં રાહુ છે, 5મા સ્થાનમાં કેતુ છે, 6ઠ્ઠે કેતુ છે, 12મે કેતુ છે, એવી વ્યક્તિઓને નાનો મોટો વિદેશ પ્રવાસ પણ થઈ શકશે. તો આ પણ તમારા આ વર્ષમાં પ્રવાસો લખાયેલા છે. પણ જે લોકો વિદેશ પ્રવાસે જાય તે લોકોએ ત્યાંના હોટલોમાં કે કોઈ પ્રાઇવેટ જગ્યામાં, કોઈ સ્વિમિંગ પૂલમાં, દરિયામાં, નદીમાં તરવા પડો તો પૂરતું ધ્યાન આપવું, નહીં તો ત્યાં તમને આ બાબતે નુકસાન ચોક્કસ થશે. કોઈ પણ જગ્યા પર પાણીથી ધ્યાન રાખજો, પાણીથી તમને આ વર્ષમાં નુકસાન થઈ શકે છે. નોકરી ધંધા માટે બહાર કશે સેટ થવાનો સમય એ બહુ યોગ્ય સમય છે અને એમાં તમે સેટ થઈ જશો. બરાબર, પરિવાર સાથે તમે કદાચ આ વર્ષમાં હવાઈ મુસાફરી કરી શકો અને ધંધાના કામથી આ વર્ષમાં ઘણું બધું ટ્રાવેલિંગ થઈ શકશે. હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ વર્ષ કેવું છે. તો જે લોકો બાયોલોજી સાથે જોડાયેલા છે, ફાર્માસ્યુટિકલ એમાં ક્ષેત્રમાં જોડાયેલા છે, કેમેસ્ટ્રીમાં જોડાયેલા છે, એવા વિદ્યાર્થીઓ માટે બહુ સારી તક. જે લોકો આર્ટની સાથે જોડાયેલા તે લોકો માટે સારી. ન્યુરોસર્જન, જે લોકો ન્યુરોસર્જન બનવા માંગે એ લોકો માટે પણ એક સારી તક મળશે. પણ આ બધામાં સફળતા મેળવવા માટે દિવસ રાત એક કરવા પડશે. બરાબર, PhD જે લોકો કરે એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય અને એમાં તમે સક્સેસ મેળવશો. એપ્રિલ પછી વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સારી સફળતા મળે અને વિદેશ જઈ શકાય. પણ આ જે કારકિર્દીનું મહત્વનું વર્ષ છે તેમાં તમારે તબિયતનું ખૂબ ધ્યાન રાખવું પડશે, નહીં તો તકલીફ વધી જશે. તો મિત્રો, આ હતું તમારી રાશિનું પ્રિડિક્શન. તો હવે જોઈએ આપણે કે મકર રાશિવાળા માટે કયા કયા ઉપાયો મહત્વના છે ને એને આ કરવા જોઈએ. શનિ મહારાજની આરાધના ચોક્કસપણે તમારે કરવી પડશે. બરાબર, તમારી પનોતીના ઉપાય કરવા પડશે. શનિની પનોતી જ્યારે ચાલતી હોય ત્યારે જો આપણે એના યોગ્ય ઉપાયો કરીએ છીએ તો આપણે એમાં ઘણા બધા ફાયદાઓ મળે. તો ઉપાયમાં બદામનું દાન, કાળા મરીનું દાન, લોખંડના વાડકામાં સરસવનું તેલ ભરીને એની અંદર આપણું મોડું જોઈને એ છાયાપત્ર આપણે શનિદેવના ચરણમાં દાન કરી શકીએ છીએ. સૂર્યની આરાધના કરવી જોઈએ, હનુમાન ચાલીસા વાંચવા જોઈએ. તો આવા નાના નાના ઉપાયોથી તમે
બહુ જ સરસ આખું વર્ષ પસાર કરશો અને સફળતા મેળવશો. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીશું નવા વિડીયોમાં નવી જાણકારી સાથે મિત્રો, બરાબર. ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.